દહેગામ તાલુકાની શાળાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં નવરાત્રી મહોત્સવની ઠેર ઠેર ઉજવણી. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાની ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી વરસાદી વિરામ લેતા નવરાત્રી રસિયાઓમાં ભારે ખુશી વ્યાપી જવા પામી છે અને દહેગામ તાલુકાના ગામડાઓમાં અને કેટલીક શાળાઓમાં પણ ઠેર ઠેર નવરાત્રી મહોત્સવની શાનદાર ઉજવણી ચાલી રહી છે અને આજે નવરાત્રીના 7મા દિવસે લોકોમાં ભારે ખુશીનો માહોલ છવાઈ ગયો છે. દહેગામ તાલુકાના હરસોલી, નાગજીના મુવાડા, અમરાભાઈના મુવાડા, રખિયાલ જેવા સંખ્યાબંધ ગામડાઓમાં નવરાત્રી મહોત્સવની શાનદાર રીતે ઉજવણી ચાલી રહી છે અને રાત્રિના સમયે નવરાત્રિના પ્રસંગોમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબાની રમઝટ મનાવી રહ્યા છે અને નવરાત્રિનો તહેવાર એટલે કે માં અંબાનો તહેવાર ગણવામાં આવે છે. આ પ્રસંગે ગામે ગામ મહિલાઓ નવા નવા કપડામાં સજ્જ બનીને નવી નવી ગરબાની સ્ટાઇલો સાથે નવરાત્રી મહોત્સવમાં ગરબા ગાતા જોવા મળી રહ્યા છે અને તાલુકાની શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી ચાલી રહી છે. આમ દહેગામ તાલુકામાં નવરાત્રીનો માહોલ હવે પૂરજોશમાં ખીલી ઉઠ્યો છે અને ખેલૈયાઓમાં ભારે ખુશી સાથે ઝૂમી ઉઠ્યા છે. અગરસી ચૌહાણ, ZS TV, દહેગામ. બોયઝ સ્કૂલની અંદર 10 વર્ષથી નવરાત્રી મહોત્સવ કાર્યક્રમ થાય છે. એની અંદર અમારા બોયઝ સ્કૂલ દર વર્ષે આ પ્રોગ્રામ થાય છે અને બાળકો અને વિદ્યાર્થીઓ અને બોયઝ સ્કૂલના સ્ટાફગણ પણ બહુ ઉત્સાહથી કાર્યક્રમની અંદર સહભાગી બને છે અને છોકરાઓને પણ આનંદ અને ઉત્સાહની લાગણી હોય છે અને આ કાર્યક્રમ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવવામાં આવ્યો હતો અને માતાજીની આરાધના સાથે આરતીથી શરૂઆત કરી અને બોયઝ સ્કૂલની અંદર ભવ્ય ગરબાનું આયોજન થાય છે અને આ વખતે પણ જબરજસ્ત આયોજન થયું અને છોકરાઓને આનંદ ઉત્સાહથી સબળ બની રહ્યા છે.